સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે તેલના ડબ્બામાં ભાવ વધારાને લઈને અનોખો વિરોધ. સામાજિક કાર્યકર અનિલ પટેલ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો. અનિલ પટેલ દ્વારા હાથમાં ખાલી તેલનો ડબ્બો લઈ ખકડાવતા ખકડાવતા પ્રાંતિજ બજારમાં નીકળ્યા. ઉલટા ચશ્મા ઉલટી ટોપી પહેરી બજારમાં ઊંધા પગે ચાલી અને વિરોધ નોંધાવ્યો. અનિલ પટેલ દ્વારા હાથમાં તેલનો ડબ્બો લઈ ખકડાવી અને લોકોને તથા સરકારને જગાડવાનો પ્રયત્ન કર્યો. તેલના ડબ્બામાં ભાવ વધારાને લઈને ઊંધા પગે ચાલી અને પ્રાંતિજ ઉભા બજારમાં નીકળી વિરોધ નોંધાયો. આજે મને જાણવા મળ્યું કે આયાતી તેલની અંદર ભાવ વધારાના કારણે અને સરકારની ટેક્સની નીતિના કારણે આજે તેલના ડબ્બાની અંદર ભાવ વધારો અસંખ્ય થયો છે. એમાં 180 રૂપિયાથી માંડીને 90 રૂપિયાથી તેલના ભાવ વધારો થયો છે. પ્રજાની અંદર આ એક મોટો માર છે. પ્રજા બચારી જાહેરમાં કશું કહી શકતી નથી. સરકારે લોકોને ઊંધા ચશ્મા પહેરાયા છે. લોકો એટલે ન છૂટકે મારા આજે ઊંધા ચશ્મા ઊંધી ટોપી પહેરીને ઊંધા પગે ચાલી સરકારનો વિરોધ કરવાની ફરજ પડી છે. આજની તારીખમાં પ્રજાની પરિસ્થિતિ એવી છે કે કહેવા જાય તો સરકારે એમને લાઈન જેલમાં મૂકી દે છે. એના વિરુદ્ધમાં કોઈ બોલે તો એને જેલમાં મૂકી દે છે. અને દુઃખની વાત છે. અને અત્યારે લોકોને મંદિર નીચે મંદિર ઓઠવાનું કામ લોકોને ધંધે વાળી દીધા છે, જેથી મોંઘવારીમાં કોઈ પૂછે નહીં. લોકો એ ચિત્રમાં ભરાઈ રહ્યા છે અને મોંઘવારીના વિશે સરકારના આમે પૂછે નહીં. સરકારનો કોઈ વિરોધ ના કરે, વિરોધ કરે એમને જેલમાં પૂરી દે છે. હમણાં બરોડાની અંદર આટલો મોટો વિશ્વામતીની અંદર પૂર આવ્યું, કેટલાય લોકોના ઘર ડૂબી ગયા. કોઈ કોર્પોરેટ સરકારનો કોઈ પ્રતિનિધિ ક્યાંય કોઈ તપાસ કરવા આવેલો નહીં. અને કોઈ મારા જેવા માણસે, માથા ભારે જેવા માણસે જેને વિરોધ કર્યો અને કાલે લાઈન પૂરી દીધો. એટલે આ લોકશાહી આમ લોકોએ સંપૂર્ણ ખતમ કરી દીધી છે. મોંઘવારી જેવું કશું છે નહીં. 1995 પહેલા કોંગ્રેસના સરકારની અંદર 1 રૂપિયો તેલનો ડબ્બો હતો તો અશોક ભટ્ટ ભાઈ, સ્વર્ગસ્થ અશોક ભટ્ટ, કે જાતે ડબ્બો તેલનો લઈને નીકળતા અને જઈને આખા બજારમાં વિરોધ કરતા વગર મંજૂરી અને લોકોને જગાડતા, 1 રૂપિયો ખાલી વધતો હતો. એ આ સરકારની અંદર કોઈ ચરમસીમાએ છે. આંકડા ક્યાં વધી છે, કેટલા વધી છે, કોઈ પૂછતું નહીં. ખાનારા ખાઈ જાય છે, લૂંટનારા લૂંટી જાય, કોઈ કશું કહેનારું ન છૂટકે. આ ઉભા બજારમાં પ્રજાને જગાડવાનો મેં પ્રયત્ન કર્યો છે. પ્રજા જાગે તો સારું, ને આવનારા સમયમાં 4000માં ડબ્બો મળે એમાં કોઈ નવીની વાત રહેશે નહીં. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે તેલના ડબ્બામાં ભાવ વધારાને લઈને અનોખો વિરોધ. સામાજિક કાર્યકર અનિલ પટેલ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો. અનિલ પટેલ દ્વારા હાથમાં ખાલી તેલનો ડબ્બો લઈ ખકડાવતા ખકડાવતા પ્રાંતિજ બજારમાં નીકળ્યા. ઉલટા ચશ્મા ઉલટી ટોપી પહેરી બજારમાં ઊંધા પગે ચાલી અને વિરોધ નોંધાવ્યો. અનિલ પટેલ દ્વારા હાથમાં તેલનો ડબ્બો લઈ ખકડાવી અને લોકોને તથા સરકારને જગાડવાનો પ્રયત્ન કર્યો. તેલના ડબ્બામાં ભાવ વધારાને લઈને ઊંધા પગે ચાલી અને પ્રાંતિજ ઉભા બજારમાં નીકળી વિરોધ નોંધાયો.